મોર્નિંગ કિડ્સ, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? અત્યાર સુધી આપણે ટિકટિકમાં શું શીખી ગયા? કોણ કહેશો? હા, શું શીખ્યા? તો ટાઈમ જોતા શીખ્યા, વોચ પરથી ટાઈમ જોતા શીખ્યા ને, બરાબર છે? ત્યારબાદ શું શીખ્યા? ડેઝ ઓફ વીક એટલે કે અઠવાડિયાના 7 વાર શીખ્યા, બરાબર. ત્યારબાદ બીજું શું શીખશું? બીજું શું શીખ્યા આપણે? કોઈ કહેશો મને? હા, શું શીખ્યા? સમ્સ કાઉન્ટ કરતા શીખ્યા, અવર એન્ડ મિનિટના. હવે આજે આપણે શીખવાના છે ડેઝ ઓફ મંથ, બરાબર છે? શું શીખવાના છે? ડેઝ ઓફ મંથ, આપણા મહિનાઓના દિવસ કેટલા, બરાબર. અને આપણા મહિનાઓના દિવસ કેટલા, બરાબર, અને દરેક મહિનાના કેટલા દિવસ આવશે તે આપણે જોઈશું. પણ ફ્રેન્ડ્સ, એ પહેલા મને એક, તમને બધાને ખબર છે 1 ઇયર બરાબર કેટલા મંથ થાય? ખબર છે? ઓકે, તો બોલો 1 ઇયર બરાબર કેટલા મંથ થશે? કેટલા? 12 મંથ. તો જો ઇયરના ખાલી જગ્યા મંથ, યરના ખાલી જગ્યા મંથ હોય છે, કેટલા હોય? 12 મંથ હોય છે. જો આપણા મંથ અને આ એના ડેઝ અહીંયા તમને નામ આપેલા છે. શું છે? ફર્સ્ટ મંથ કયો? જાન્યુઆરી. જાન્યુઆરીના કેટલા ડેઝ થશે? 31. સેકન્ડ ફેબ્રુઆરી 28 થી 29, કાં તો 28 હશે કાં તો 29 હોય, બરાબર. માર્ચ, માર્ચના કેટલા? 31. એપ્રિલ 30. મે 31. જૂન 30. જુલાઈ 31. ઓગસ્ટ 31. સપ્ટેમ્બર 30. ઓક્ટોબર 31. નવેમ્બર 30. એન્ડ લાસ્ટ ડિસેમ્બર 31. તો આ થયા આપણા મંથ અને આ એના ડેઝ, બરાબર છે ફ્રેન્ડ્સ? તો 1 ઇયર બરાબર કેટલા મંથ હશે? જો કેટલા થયા? ટોટલ 12 મંથ, બરાબર. હવે તમે લોકોને એક ઇઝી રીતે શીખવાડ્યું, બરાબર છે, કે મંથના ડેઝ કઈ રીતે જોવાય. જુઓ, તમારી મુઠ્ઠી વાળો, બરાબર, બધાએ મુઠ્ઠી વાળી વાળો. આ જે અહીંયા ટેકરાવાળો ભાગ છે, બરાબર છે, એ થશે 31, અને જે આ ખાડો આવશે એ થશે 30. કરી, બધાએ મુઠ્ઠી કરી. ચલો જુઓ, મારી સાથે બોલો. જો આ શું છે? 31 જાન્યુઆરી, બરાબર. આપણો પહેલો મહિનો સ્ટાર્ટિંગ અહીંયાથી કરીશું, બરાબર. જાન્યુઆરી, જાન્યુઆરી તો શું આવ્યું? શું આવ્યું? ટેકરો છે કે ખાડો છે? હા, ટેકરો. તો ટેકરો હોય તો શું કીધું ટીચરે? 31. તો જુઓ, જાન્યુઆરીના થયા 31. હવે ફેબ્રુઆરી, ફેબ્રુઆરીને તો તમારે યાદ રાખવા જ પડશે કે 28 થી 29, કાં તો 28 હોઈ શકે કાં તો 29 હોય શકે. ચલો જુઓ, માર્ચ, બરાબર છે, માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં શું આવ્યું? ફરી ટેકરો. તો માર્ચમાં કેટલા થયા? 31. હવે જુઓ એપ્રિલ, એપ્રિલમાં શું આવશે? ખાડો. તો કેટલા થશે? અહીંયા તમે જોતા જજો કેટલા થશે એપ્રિલમાં? 30. એપ્રિલ પછી મે, મેના 31. જૂન, જૂનના 30. હવે જુઓ જુલાઈ, જુલાઈના 31. અને ઓગસ્ટ, ઓગસ્ટ ફરી અહીંયાથી જ કામ કરવાનું, તો એના પણ આવશે 31. તો જુઓ ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું, જુલાઈ અને ઓગસ્ટ બંને સાથે મંથ આવે છે, એ બંનેના સેમ ડેઝ હોય છે. 31 31, એટલે જુલાઈના 31 અને ઓગસ્ટના પણ 31, બરાબર છે. સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 એન્ડ ડિસેમ્બર 31 છે ને. એઝી રીત ડેઝ યાદ રાખવાની, બરાબર છે? આ તો રમતા રમતા શીખી જવાય હે ને. ઓકે, સારું, ચલો આગળ જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આગળ શું છે? લીપ યર. લીપ યર, બરાબર, આપણે એના વિશે સમજીએ. શું? જે યરને 4 વડે ડિવાઈડ, બરાબર, ડિવાઈડ એટલે કે ભાગવામાં આવે તો તે યરને લીપ યર કહેવાય છે. જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય, બરાબર, 4 વડે ભાગી શકાય તો એ વર્ષને લીપ યર કહેવામાં આવે છે. યાદ રાખજો,
કયા વર્ષને લીપ યર કહેવાય? તો જે વર્ષને 4 વડે ડિવાઈડ કરી શકાય એને લીપ યર કહેવામાં આવે છે. ચલો જો સો આગળ. સામાન્ય રીતે યરના દિવસ 365 હોય છે, બરાબર? સામાન્ય રીતે એક વર્ષના દિવસ કેટલા, 1 યરના દિવસ કેટલા હોય છે? 365 હોય છે. પણ લીપ યરના દિવસ 366 હોય છે. જો લીપ યર હોય તો એના દિવસ કેટલા થશે? 366. પણ એક કામ કરીએ, આપણે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા લખીશું 1 એન્ડ અહીંયા લખીશું 2000
20 બરાબર હવે જો 15 ડિસેમ્બર 2012 કેટલા છે 15 ડિસેમ્બર તો 15 ડિસેમ્બર એટલે કયો મંથ 12 બરાબર 2012 બરાબર જો 31 જુલાઈ 2002 31 બરાબર જુલાઈ જુલાઈ છે ને તો જુલાઈ કયો મંથ છે 7 અને શું છે 2002 ચલો 22 મે 2010 શું 22 મે મે એટલે કયો આવશે જુઓ 5 2010 5 ફેબ્રુઆરી 1993 જુઓ 5 ફેબ્રુઆરી ફેબ્રુઆરી એટલે કયો મંથ સેકન્ડ અહીં આવશે સેકન્ડ યર કયો છે 1993 ચલો લાસ્ટ 30 એપ્રિલ 1991 30 એપ્રિલ અહીં આવશે 30 એપ્રિલ એટલે કયો મંથ જુઓ 4 શું 1991 બરાબર ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી ફિગરમાં લખવાનું જો તમને વર્ડમાં આપેલો હોય ને ફિગરમાં લખવાનું ઇઝી છે ને બરાબર ચલો તો હવે આપણે આગળ જોઈએ ચલો મિત્રો જુઓ શું છે નીચે આપેલ ડેટને વર્ડમાં લખો બરાબર છે વર્ડમાં લખવાનું છે ફર્સ્ટ નંબર 15 બરાબર છે 15 શું છે 15 મન 5 ઇન 2018 બરાબર છે 15 ડેટ મંથ 5 અને યર 2018 તો અહીંયા આપણે ડેટમાં લખીશું 15 હવે આપણે 5 મંથ કયો આવશે કોઈ કહેશો 5 મંથ કયો છે જો મે તો અહીંયા લખીશું 15 મે 2018 બરાબર છે 20 મંથ કયો 12 એન્ડ 1998 તો ડેટ આવશે 2012 કયો મંથ આવશે ડિસેમ્બર તો DECEMBER એટલે કે ડિસેમ્બર જુઓ આવી ગયો બરાબર છે 20 ડિસેમ્બર 1998 આવ્યો શું ડેટ કઈ છે 7 મંથ 6 અને યર 2019 તો અહીંયા લખીશું 7 6 6 શું છે 6 મંથ કયો છે જો જૂન તો 7th જૂન 7th જૂન 2019 ચલો આગળ શું ડેટ કઈ છે 1 મંથ 12 અને 1991 તો જો અહીંયા લખીશું 1 12 શીખી ગયા યાદ જ છે કયો 12 મંથ કયો છે 12 નંબર પર શું આવશે ડિસેમ્બર તો 1 ડિસેમ્બર 1 ડિસેમ્બર 1991 હવે જો કઈ ડેટ છે 15 બરાબર મંથ 9 અને 2010 બરાબર અહીંયા લખીશું 15 નવમો મહિનો કયો આવશે સપ્ટેમ્બર તો 15 સપ્ટેમ્બર 2010 બરાબર 15 સપ્ટેમ્બર 2010 હવે જો 3 ડેટ કઈ છે 3 મંથ 3 અને 2020 તો 3 થર્ડ મંથ કયો છે માર્ચ તો 3 માર્ચ 2020 તો મિત્રો આ રીતે વર્ડમાં લખી શકાય બરાબર છે તમને ફિગરમાં મંથ આપેલા હોય તો આ રીતે વર્ડમાં લખી શકાય
પછી શું ફિગરમાં આપેલ ડેટ ને વર્ડમાં લખતા શીખ્યા, વર્ડમાં આપેલ ડેટ ને ફિગરમાં લખતા શીખ્યા. મજા આવી ને નવું નવું શીખવાની? ચલો તો હવે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય.